મિત્રો કેમ છો? મજામાં? તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રકાશનું પરાવર્તન ભણ્યા હતા, અરીસાના પ્રકાર ભણ્યા હતા અને ઉપરાંત સમતલ અરીસો ભણ્યા હતા, દરેક બાબતોને ભણ્યા હતા. ઝડપથી આપણે એક વખત સમજી લઈએ, ઝડપથી મને યાદ કરાવો. પ્રકાશનું પરાવર્તન કઈ રીતે સમજાતા? પ્રકાશનું પરાવર્તન યાદ કરો તો કે પ્રકાશના પરાવર્તનની અંદર આપણે જોયું હતું, આપણને ખ્યાલ છે એ પ્રમાણે પ્રકાશના પરાવર્તનની અંદર આપણે ચેક કર્યું હતું આવી રીતે. થોડી આકૃતિ યાદ કરીએ. માની લો કે આ સપાટી છે, આ સપાટી છે. આ સપાટીને કેવી કીધી હતી આપણે? યાદ કરીને કયો, આ સપાટીને કેવી કીધી હતી? તો કે લીસી અથવા પોલિશ કરેલી, પોલિશ કરેલી સપાટી કીધી. બરાબર, એની ઉપર પ્રકાશનું કિરણ આવે, આવે એટલે એને કયું કિરણ કહેવાય? તો કે આપાત કિરણ. કિરણ ત્યાંથી એ આવી રીતે પાછું ફેંકાઈ જાય. આ પાછું ફેંકાય એને કયું કહેવાય? પરાવર્તિત કિરણ. પરાવર્તિત કિરણ યાદ છે? તો બસ આવી રીતે પ્રકાશનું કિરણ આવે છે, અહીંયાથી પાછું ફેંકાય છે. આ જે ઘટના છે એને શું કહેવાય? પરાવર્તન. તો લીસી કે પોલિશ કરેલી સપાટી પરથી પ્રકાશના કિરણની પાછી ફેંકાવાની ઘટનાને શું કહેવાય છે? પરાવર્તન કહે છે. ખ્યાલ આવે છે? અચ્છા, હવે મિત્રો આજે આપણે આ ચેપ્ટરની અંદર આગળ જવાનું છે. તો શરૂઆત કરીએ, આજે શું ભણવાના છીએ આપણે? એકદમ ધ્યાનથી જોતા જાજો. લાસ્ટ લેક્ચરની જે કોઈ પણ બાબત વચ્ચે જરૂર પડશે તો એ હું તમને યાદ કરાવી દઈશ. શરૂઆત કરીએ. ચાલો વાંચો તો શું લખેલું છે. ગોલીય અરીસા પરથી વિવિધ પ્રકારે થતું પ્રકાશનું પરાવર્તન. મિત્રો એક વસ્તુ પહેલા સમજો, તમને પ્રકાશનું પરાવર્તન સમજવાનું કીધું છે, પણ કયા અરીસા પરથી? એને એવું કીધું છે કે ગોલીય અરીસા પરથી. તમે એક વસ્તુને બાબતને સમજો કે અત્યારે આપણે જે આપણા આ સપાટી, તો આ સપાટી તો સમતલ લાગે છે, તો સમતલ સપાટી પરથી પરાવર્તન થયું. પરાવર્તન થયું. પ્રશ્ન એવો છે, શું ગોલીય સપાટી હોય, ગોલીય સપાટી હોય તો પરાવર્તન થાય? તો કે તો પરાવર્તન થઈ શકે. હા મિત્રો, તો પણ પરાવર્તન થઈ શકે. પરાવર્તનના જે નિયમો છે એ સમતલમાં પણ થઈ શકે છે અને ગોલીયમાં પણ થઈ શકે. હવે જો ગોલીયમાં થાય તો મને જવાબ આપો કે ગોલીય સપાટીના આપણી પાસે કેટલા પ્રકાર છે? તો કે એક છે આપણી પાસે અંતર્ગોળ અરીસો, અને બીજો કયો છે? તો કે બહિર્ગોળ અરીસો. બહિર્ગોળ અરીસો. તો હવે આપણે પરાવર્તન શેમાં શેમાં સમજવાનું? તો કે હવે આપણે પરાવર્તન સમજવાનું અંતર્ગોળ અરીસામાં અને બહિર્ગોળ અરીસામાં. ખ્યાલ આવે છે? તો હવે આપણે પરાવર્તનનો નિયમ સમજશું, આપણે પરાવર્તનનો નિયમ સમજશું ગોલીય સપાટી એટલે કે અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસામાં. અને એમાં પણ મિત્રો એવું સમજો, અંતર્ગોળ અરીસામાં વધારે આકૃતિઓ છે, બહિર્ગોળ અરીસામાં થોડી ઓછી આકૃતિઓ છે. એને સમજતા જઈએ એટલે વધારે ખ્યાલ આવશે તમને હું શું કહેવા માંગુ છું. શરૂઆત કરીએ. ચાલો આને સાફ કરી નાખીએ. ઓકે, તો આજનો પહેલો સવાલ જોઈએ, અથવા તો એક અથવા તો બે માર્ક્સની અંદર પૂછાય એવી બાબતને સમજીએ. શું કહે છે અંદર? વાંચતા જઈએ. વાંચો. પ્રકાશનું કિરણ અનંત અંતરેથી આવે ત્યારે. એવું કહે છે કે પ્રકાશના કિરણને અંતર્ગોળ અરીસા પર અથવા તો બહિર્ગોળ અરીસા પર ક્યાંથી આપત કરવાનું? તો કે અનંત અંતરથી. મિત્રો મગજની અંદર રાખી દો, અનંત અંતર. અનંત અંતર એટલે ઇન્ફિનિટી થી આવતા પ્રકાશના કિરણો, કિરણો હંમેશા મુખ્ય અક્ષને સમાંતર હોય. કિરણો હંમેશા મુખ્ય અક્ષ ને સમાંતર જ હોય, સમાંતર જ હોય છે. ચાલો, તો પછી આ આકૃતિની અંદર સૌથી પહેલા આપણે શું દોરવું પડે? તો કે મુખ્ય અક્ષ. ચાલો ધ્યાનથી જો, અહીં આને કયું બિંદુ કહેવાય? ચાલો આને કહેવાય ધ્રુવ P. યાદ છે ને લાસ્ટ લેક્ચરની અંદર ભણ્યા હતા? પછી યાદ કરો અહીંયા કંઈક આપણે વક્રતા કેન્દ્ર C આપેલું હતું અહીંયા જ, અને આપણે વક્રતા કેન્દ્ર C કીધું હતું. હવે અક્ષ શું હતી? તો કે ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી કાલ્પનિક રેખા. તો એ કાલ્પનિક રેખા દોરી નાખો એટલે એ આપણી અક્ષ થઈ ગઈ. એટલે આપણી અક્ષ થઈ ગઈ તો આપણે અક્ષ દોરી નાખીએ. ચાલો આ આપણી અક્ષ થઈ ગઈ. એકદમ ક્લિયર દેખાય છે? આપણી અક્ષ થઈ ગઈ. સમજતા જઈએ ધીરે ધીરે. ચાલો આ આપણી અક્ષ થઈ ગઈ. હું એક કામ કરું, વક્રતા કેન્દ્ર જે સી છે એને અલગ કલરથી બતાવી દો. આ વક્રતા કેન્દ્ર સી અને આપણું આ છે ધ્રુવ P. ચાલો થોડા મોટા કરી દઈએ એટલે થોડું દેખાઈ શકે. ચાલો ડન, બોલો ખ્યાલ આવે છે? હવે આપણે કેવા પ્રકાશના કિરણો લેવાના છે? તો કે અનંત અંતરેથી. અનંત અંતરેથી આવે તો એ તો કેવા હોય? મુખ્ય અક્ષને સમાંતર. મુખ્ય અક્ષને સમાંતર એટલે આવી રીતે જો ધ્યાનથી
આ પહેલું કિરણ આવે છે મુખ્ય અક્ષને સમાંતર, જો ખ્યાલ આવે છે આ પહેલું કિરણ. ચાલો એવી જ રીતે જે પણ કિરણો આવે છે બધા બતાવી દો, આ બીજું કિરણ બધા મુખ્ય અક્ષને સમાંતર આવી રીતે, આ બીજું કિરણ. ચાલો હજી બબ્બે બતાવી દઈએ, ઉપર એક અને નીચે એક, આ પણ મુખ્ય અક્ષને સમાંતર. તો એવી રીતે નીચે પણ બતાવી દઈએ મુખ્ય અક્ષને સમાંતર. મિત્રો તમારે આકૃતિ દોરવાની હોય છે આ પણ મુખ્ય અક્ષને સમાંતર. હવે થોડું લાસ્ટ લેક્ચરની અંદર ભણાતી યાદ કરો, અંતર્ગોળ અરીસામાં મુખ્ય અક્ષને સમાંતર આવતા પ્રકાશના કિરણો પરાવર્તન પામીને ક્યાંથી પસાર થયા હતા? તો કે મુખ્ય કેન્દ્ર એફ માંથી. તો યાદ કરો આ બધાનું પરાવર્તન કરવાનું, એટલે પરાવર્તનને માટે હું અલગ કલર લઈ લઉં છું. માની લો કે આ બધાનું આપણે પરાવર્તન કરીએ તો પરાવર્તન થઈને કેવી રીતે જશે? તો કે માની લો કે આ પહેલું કિરણ છે તો એ આમ જશે, માની લો કે આવી રીતે જાય છે, અહીંયા બતાવી દઉં. પછી બીજું છે એ આવી રીતે જાય છે, અહીંયાથી પરાવર્તન થાય છે. આ આ લાલ કલરનું જે કિરણ છે, કિરણ છે એનું અહીંયાથી આ જો આનું પરાવર્તન થયું. ચાલો એવી રીતે બધાનું પરાવર્તન કરીએ, આનું પરાવર્તન થયું અહીંયાથી, અહીંયાથી આવી રીતે એકદમ ક્લિયર દેખાય છે આપણને. પછી આનું પણ પરાવર્તન કરીએ. ચાલો જો બધા કિરણનું શું થયું? તો કે પરાવર્તન. તો પહેલી બાબત શું ખબર પડી? અનંત અંતરેથી પ્રકાશના કિરણો આવે ત્યારે એનું પરાવર્તન થાય અને એ કોઈક બિંદુમાં ભેગા થાય, કોઈક બિંદુમાં ભેગા થાય. એ કોઈક બિંદુ માની લો કે હું આ બતાવી દઉં, તો એ કોઈક બિંદુનું જ નામ શું છે? તો કે મુખ્ય કેન્દ્ર એફ. એટલે અહીંયા હું નામ આપી દઈશ મુખ્ય કેન્દ્ર એફ. મુખ્ય કેન્દ્ર એફ નો કલર આપણે નથી દેખાતો, એ કલર આપણે ચેન્જ કરી નાખીએ. ચાલો અહીંયા આવી રીતે ખ્યાલ આવે છે ને? ઓકે, અને હજી એક કિરણ બતાવવું પડશે ને, પરાવર્તિત કિરણ, એ પણ બતાવી દઉં આવી રીતે. ખ્યાલ આવે છે? તો અહીંયા હું નામ આપી દઉં મુખ્ય કેન્દ્ર એફ. કયા અરીસા માટે? અંતર્ગોળ અરીસા માટે. હવે જેવું આપણે અંતર્ગોળ અરીસાની અંદર ભણ્યા એવું આપણે કયા અરીસામાં ભણવાનું? બહિર્ગોળ અરીસામાં. તો બહિર્ગોળ અરીસામાં સેમ વસ્તુ, પહેલા સૌથી પહેલા આપાત કિરણ. તો કે આપાત કિરણ લઈ લો. ચાલો આપાત કિરણ આપણે લઈ લઈએ. એટલે આવી ગયા આપણે આપાત કિરણ, એને આપણે આવી રીતે બતાવીએ છીએ. અહીંયાથી જો આપાત થયા. મિત્રો એક બાબત ધ્યાનમાં રાખજો, આપાત કિરણ આપાત થાય હંમેશા પરાવર્તક સપાટી પર. આ તો કલર કરેલી સપાટી છે, જો આ ત્યાં આપાત થાય નહીં. આ આ સપાટી છે એ કઈ છે? કલર કરેલી. કલર કરેલા ઉપર આપાત થાય નહીં. કઈ સપાટી પર આપાત થાય? પરાવર્તક સપાટી પર. ખ્યાલ આવે છે? ચાલો ડન. ઓકે, તો આ થયું આપાત કિરણ. ચાલો આપાત કિરણ આવી રીતે આવે છે. અહીંયા જો આ બધા આપાત કિરણ હતા, આ બધા, આ બધા, આ બધા. ખ્યાલ આવે છે? ચાલો આપણી મેન આકૃતિની અંદર પાછા આવીએ. આપાત કિરણ હજી દોરવાના બાકી છે. અહીંયા પણ એક બતાવી દઈએ વચ્ચેથી પણ, એક અહીંયા બતાવી દઉં છું, એક આપાત કિરણ હજુ નીચે બતાવી દઉં, તો એને અહીંયા બતાવી દઈએ. ચાલો હવે ત્યાંથી સામે. મિત્રો આ કયો અરીસો છે? તો કે બહિર્ગોળ અરીસો છે. બહિર્ગોળ અરીસાની અંદર પરાવર્તન કેવી રીતે થાય? કેવી રીતે થાય? પરાવર્તન તો થવાનું જ છે. તો મિત્રો એની અંદર પરાવર્તન આવી રીતે થાય છે. ધ્યાનથી જોજો, અરીસાના કારણે પરાવર્તન થશે આવી રીતે. જોતા જઈએ, જોતા જઈએ. ચાલો અહીંયા એ અહીંયાથી આવશે અને આ સપાટીને અનુરૂપ આમ જતા રહેશે. હવે એવી જ રીતે, એવી જ રીતે એક સમજવા જેવી બાબત છે હું તમને કહી દઈશ, અહીંયાથી આવશે એ આમ જતું રહેશે. ખ્યાલ આવે છે? આમ પરાવર્તન થાય છે. હવે મિત્રો એક સવાલ એવો થવો જોઈએ, સર આ કિરણ જે લાલ કલરનું વચ્ચે જે છે, લાલ કિરણનું વચ્ચે, એ તો જો સીધા સીધા આવ્યા. મિત્રો હંમેશા ધ્યાનમાં રાખો, ધ્રુવ પી માં જો કિરણ કોઈ આપત થાય ને, આ આ બિંદુને શું કહેવાય? ધ્રુવ પી. તો ધ્રુવ પી ઉપર આપત થાય ને તો તેના તેજ માર્ગે પાછું જતું રહે. શું કહું છું? તેના તેજ માર્ગે શું જતું રહે? પાછું જતું રહે. એટલે આ જ આપાત કિરણ અને આ જ પરાવર્તિત કિરણ. જ્યારે આની અંદર લાલ કિરણ છે એ આપાત કિરણ છે અને બ્લુ કયા છે? પરાવર્તિત છે. આવી રીતે જો, આવી રીતે આની અંદર રીતે બ્લુમાં હું પરાવર્તિત બતાવી દઉં. આ પરાવર્તિત બધા બ્લુ કલરના છે. મિત્રો આની અંદર આ આ બ્લેક કલર દેખાય છે, આ રેડ, એ આપાત. હું કલર બદલી નાખું, રેડ કલર છે એ આપાત અને બ્લુ કલર છે એ કયું? પરાવર્તિત. પણ એ તો કયામાંથી પસાર થશે? ધ્રુપીમાંથી. એટલે એ તો એના જ માર્ગે જતું રહ્યું આવી રીતે. પ્રકાશના કિરણો જો એકબીજાને મળતા નથી, પરાવર્તિત કિરણ એકબીજાને મળતા નથી. પણ માની લો કે તમને એવું કે મારે આ પ્રકાશના કિરણોને એકબીજા સાથે મેળવવા છે, તો એ આભાસી રીતે મેળવ, આભાસી રીતે મળે. એટલે જ્યાં જતા હતા સીધા સીધા, ત્યાંથી એને થોડા પાછળ લઈ લો. એટલે હું પહેલા એક કામ કરું, એક મુખ્ય અક્ષ દોરી દઉં. શું દોરી દઉં છું? મુખ્ય અક્ષ. એટલે માની લો કે આ આપણી મુખ્ય અક્ષ થઈ ગઈ. આ
તો સમજી વિચારીને કયો આ તો ધ્રુવ પી તો આને કયું બિંદુ કહેવાય આને આને તો વક્રતા કેન્દ્ર સી કહેવાય અહીંયા કોઈ બિંદુ લઈ લઉં તો એ વક્રતા કેન્દ્ર સી થઈ ગયું બરાબર છે હવે યાદ કરો પરાવર્તન પામીને જે બિંદુએ ભેગા થતા હોય એને આપણે શું કીધું મુખ્ય કેન્દ્ર એફ તો જો પરાવર્તન પામીને આ ભેગા થતા નથી નથી થતા તેને આભાસી રીતે ભેગા કરો આભાસી રીતે એટલે એને પાછળ તરફ લંબાવો તો અને પાછળ તરફ લંબાવો તો કેવી રીતે જાય ચેક કરીએ જો આ જે કિરણ જે છે આ જે કિરણ છે આ અને પાછળ તરફ લંબાવવાનો પ્રયત્ન કરો તો તો જો આવી રીતે જાય છે ખ્યાલ આવે છે આવી રીતે આપણે કામ કરીએ વક્રતા કેન્દ્ર જે સી છે એને થોડા પાછળ લઈ લઈએ નહીતર આકૃતિ વ્યવસ્થિત નહીં થાય એટલે હું વક્રતા કેન્દ્ર સી ને થોડા પાછળ લઈ લઉં છું ચાલો અહીંયા હું લઈ લઉં છું આ વક્રતા કેન્દ્ર સી છે ઓકે હવે બ્લુ કલરનો કલરનું જે પરાવર્તિત કિરણ હતું એને આપણે લઈ લઈએ છીએ આભાસી તરીકે એટલે આભાસી એટલે પાછળ તરફ જાય છે જો આમ આવે છે કેમ જો આ આભાસી રીતે આવી રીતે ગયું હવે એવી રીતે આ નીચેનું કિરણ પણ લઈ લો એને પણ લઈ લો તો એ પણ જો આવી રીતે જાય છે થોડીક આકૃતિ આમ તેમ થાય તો તમે સાચવી લેજો અહીંયા ક્યાં ભેગા થાય છે ધ્યાનથી જુઓ તો મુખ્ય અક્ષ પર અહીંયા ભેગા થયા તો આ બિંદુ જે છે આ બિંદુ જે મળ્યું એને શું કહેવાય મુખ્ય કેન્દ્ર એફ કોનું તો કે બહિર્ગોળ રીસાનું કોનું તો કે બહિર્ગોળ રીસાનું બહિર્ગોળ રીસાનું તો માની લો કે તમને એવી વ્યાખ્યા પૂછે બહિર્ગોળ રીસામાં મુખ્ય કેન્દ્ર એફ ની વ્યાખ્યા પૂછે કયા રીસામાં બહિર્ગોળ રીસામાં તો શું બોલવાનું મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામી એકબીજાને છેદે છે એકબીજાને છેદતા નથી પરંતુ આભાસી રીતે અરીસાના પાછળના બિંદુએ મુખ્ય અક્ષ પર જે બિંદુએ છેદે તે બિંદુને શું કહેવાય તો કે મુખ્ય કેન્દ્ર એફ ખ્યાલ આવે છે અચ્છા ઓકે હવે એ બાબત તો થઈ ગઈ આપણે તો મેન અત્યારે પરાવર્તન સમજવાનું હતું તો આપણે પરાવર્તન બતાવી દીધું ક્યારે તો કે હવે મને જવાબ આપી દો સમજી વિચારીને અંતર્ગોળ અરીસો હોય જો કયો અરીસો હોય અંતર્ગોળ અરીસો તો મુખ્ય કેન્દ્ર એફ મળે બહિર્ગોળ અરીસામાં ક્યાં મળે મુખ્ય કેન્દ્ર એફ પર જ મળે પણ કઈ તરફ અરીસાની પાછળ એટલે અહીંયા આપણે લખવું તો લખી શકાય અરીસાની અરીસાની આગળ આમાં આગળ મળે કયા કિરણો પરાવર્તિત કિરણો અહીંયા ક્યાં મળે અરીસાની અરીસાની પાછળ પણ કેવા આભાસી અને ધ્યાનમાં રાખજો અરીસાની પાછળ આભાસી અને એ રીતે મેળવવા હોય તો ન મેળવવા હોય તો એ તો પરાવર્તિત કિરણો જતા જ રહ્યા છે ખ્યાલ આવે છે ચલો હવે આગળ જઈએ જોતા જાજો ઓકે હવે શું લખેલું છે પ્રકાશનું કિરણ મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય ત્યારે એ શું કહે છે પ્રકાશનું કિરણ શેમાંથી પસાર કરવાનું મુખ્ય કેન્દ્ર એફ માંથી મિત્રો તો એનો મતલબ પહેલા આપણે દર વખતે મુખ્ય અક્ષ તો દોરવી જ પડે તો આપણે મુખ્ય અક્ષ દોરી દઈએ આપણી મુખ્ય અક્ષ થઈ ગઈ તો કે આ ધ્રુવપી તો અહીંયા સેમ ટુ સેમ કહી દઉં અહીંયા ધ્રુવપી ચાલો અહીંયા લઈ લઉં વક્રતા કેન્દ્ર સી તો એને અનુરૂપ અહીંયા થઈ જશે વક્રતા કેન્દ્ર સી થઈ ગયું હવે બંનેની અંદર એક સાથે તે મુખ્ય અક્ષ દોરી નાખો તો આપણે દોરી દઈએ છીએ મુખ્ય અક્ષ એટલે આ થઈ ગઈ આપણી મુખ્ય અક્ષ ચાલો આ બાજુ પણ બતાવી દઉં છું અહીંયા પણ આપણી થઈ ગઈ મુખ્ય અક્ષ વ્યવસ્થિત બતાવી દઈએ થોડીક લંબાઈ વધારી દઉં છું આ આપણી થઈ ગઈ મુખ્ય અક્ષ હવે પ્રકાશનું કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય ત્યારે કોનામાંથી પસાર થાય મુખ્ય કેન્દ્રમાંથી તો એક કામ કરો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે તો પહેલા મુખ્ય કેન્દ્ર બતાવી દો માની લો કે આ આપણું મુખ્ય કેન્દ્ર છે આ આપણું મુખ્ય કેન્દ્ર છે તો એવી જ રીતે આ આપણું આભાસી મુખ્ય કેન્દ્ર છે ખ્યાલ આવી ગયું હવે પ્રકાશનું કિરણ ક્યાંથી આવશે પહેલા તો માની લો કે અનંત અંતરેથી આવે છે તો માની લો કે પ્રકાશનું કિરણ અનંત અંતરેથી આવ્યું તો આપણે ચાલો પ્રકાશનું કિરણ લઈ લઈએ આ કિરણ અનંત અંતરથી આવ્યું અને કોનામાંથી પસાર થયું મુખ્ય કેન્દ્ર એફ માંથી આપણે આવતા કિરણ માટે લાલ કલર લઈએ છીએ તો એક કામ કરીએ લાલ કલર લઈ લઈએ ચાલો અહીંયાથી ક્યાંથી પસાર થાય છે મુખ્ય કેન્દ્ર એફ માંથી એટલે અહીંયા મુખ્ય કેન્દ્ર એફ માંથી આવ્યું જો મિત્રો સમજી વિચારીને જવાબ આપજો પ્રકાશનું કિરણ ક્યાંથી પસાર થયું મુખ્ય કેન્દ્ર એફ માંથી ધ્યાનથી જોજો હવે આગળની આકૃતિને જોવો એટલે તમને ખ્યાલ આવે જો જ્યારે પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર હતું ને ત્યારે એ મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થયું તો ઉલટું વિચાર હતો કે પ્રકાશનું કિરણ મુખ્ય કેન્દ્ર એફ માંથી જતું હોય તો એ કેવું બની જાય તો કે મુખ્ય અક્ષને સમાંતર ખ્યાલ આવે છે ફરીથી જો મુખ્ય અક્ષને સમાંતર આવે તો એફ માંથી પસાર થાય તો ઉલટું વિચારો એફ માંથી આવે તો મુખ્ય અક્ષને સમાંતર બની જાય
બસ તો આ જ લોજિક ખાલી આની અંદર લગાવી દો. એટલે એનો મતલબ શું થયો કે આપણી આકૃતિની અંદર આ ક્યાં આવે છે તો કે મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થયા. તો હવે એ કેવા બનવા જોઈએ તો કે મુખ્ય અક્ષને સમાંતર. તો મુખ્ય અક્ષને સમાંતર બનાવી દો તો આવી રીતે કાંઈ ગોખવાનું નથી, બધું જ આપણે એ સમજીને કરી દેશું. મુખ્ય અક્ષને સમાંતર આકૃતિ ખાલી વ્યવસ્થિત કરી નાખો. ચાલો આ કેવા થઈ ગયા, મુખ્ય અક્ષને સમાંતર. જો ખ્યાલ આવે છે, અહીંયા આપણે એફ નામ આપેલું હતું એટલે આને એફ નામ આપી દઈએ. હવે આમાં લાલ કલર છે એ કયો છે, આપાત કિરણ, અને આ કયું, પરાવર્તિત કિરણ. દર વખતે હું લખતો નથી, આપણે કદાચ લખો હોય તો અહીંયા આપાત કિરણ માટે હું આકી લખી દઉં છું. મિત્રો આવું આકી લખાય નહીં, આપાત કિરણ જ લખવાનું આપણે. અહીંયા હું ઝડપથી માટે અહીંયા લખી દઉં પરાવર્તિત કિરણ. ડન. હવે ચાલો આમાં તમે મને સમજાવો તો આપણે પ્રકાશનું કિરણ કોનામાંથી પસાર કરવાનું છે તો કે એફ માંથી. હવે બહિર્ગોળમાં ખરેખર આ એફ માંથી પસાર થાય તો કે ન થાય, પણ કેવી રીતે થાય, આભાસી રીતે. તો આભાસી રીતે કરો તો એટલે આવી રીતે આપણે આપાત કિરણ પહેલા લઈ લઈએ. ચાલો એફ માંથી પસાર કરવું છે એટલે એવું સમજો આમ છે ને આમ, એટલે અહીંયાથી મારે કંઈક લેવું પડશે આવી રીતે આમ. જો આમ ખ્યાલ આવે છે, પણ એ ક્યાં સુધી આવે, અહીંયા સુધી જ આવે, બરાબર છે. હવે એક કામ કરીએ, હું એવી રીતે આખું બતાવી દઉં એટલે તો તમને ખ્યાલ આવે. આવી રીતે બતાવી દીધા આપણે આમ. ચાલો આવી રીતે. હવે પેલા પેલા ઉભા રહેજો, મને સમજી વિચારીને જોવો. હકીકતમાં આ પાછળવાળો ભાગ છે નથી, એ કયો ભાગ છે, આભાસી. પણ આપણે એવી કલ્પના કરીએ કે એ મુખ્ય કેન્દ્ર એફ માંથી કિરણ પસાર થયું. અહીંયા હું એફ નામ આપી દઉં. આપણે આમ કર્યું કે તો હકીકતમાં તો અહીંયાથી નીચે જાય નહીં, અહીંયાથી નીચે જાય નહીં, નીચે ન જાય. પણ મુખ્ય કેન્દ્ર એફ માંથી આભાસી રીતે પસાર થાય છે તો એ કેવું બની જાય, મુખ્ય અક્ષને સમાંતર. મુખ્ય અક્ષને સમાંતર એટલે હવે કેવી રીતે જતું રહેશે આ કિરણ, હકીકતમાં આનું પરાવર્તન થઈ જશે. તો પરાવર્તન કેવી રીતે થાય, સમજો તો હું સમજાવું. જોઉં એનું પરાવર્તન કરી દો તો અહીંયાથી થઈ ગયું પરાવર્તન. જો આવી રીતે એ અહીંયાથી આમ, બોલો ખ્યાલ આવે છે. હવે ઉલટું સમજો, જો આપણે આગળની આકૃતિની અંદર આવો. જો અહીંયાથી આપાત થયા, અહીંયાથી આપાત થયા, અને આમ જઈને આમ પરાવર્તન થયું, બરાબર છે. ફરીથી અહીંયાથી આપાત થયા, આમ જઈને આમ પરાવર્તન થયું, બરાબર છે. હવે આપણે અત્યારની આકૃતિમાં સમજી લો તો આ આકૃતિની અંદર ખ્યાલ આવે ચોખ્ખો. જો અહીંયાથી આપાત થયા તો આમ જઈને આમ પરાવર્તન થયું. આગળની આકૃતિમાં શું છે, અહીંયાથી આપાત થયા અને આમ જઈને આમ પરાવર્તન થયું. બોલો ખ્યાલ આવે છે. ઓકે, તો આ કયા દિશાની અંદર સમજા આપણે, બહિર્ગોળ દિશામાં. આ આ કયું કિરણ, લાલ કલર છે એ આપાત કિરણ. પછી આ કયું કિરણ તો કે પરાવર્તિત કિરણ. બોલો ખ્યાલ આવે છે. આગળ જઈએ, પાછા આગળ જઈએ. ચાલો હવે સમજો શું કે છે, પ્રકાશનું કિરણ વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થાય ત્યારે. હવે પ્રકાશનું કિરણ ક્યાંથી પસાર થાય છે, વક્રતા કેન્દ્ર સી માંથી. એટલે પહેલા તો આપણે નોર્મલ જે આકૃતિ દોરવાની છે દોરી નાખીએ. કઈ તો કે ધ્રુવી. ચાલો આ પણ ધ્રુવી. પછી અહીંયા એની અક્ષ ઉપરનો બિંદુ લઈ લો વક્રતા કેન્દ્ર સી. એટલે અહીંયા ઇનશોર્ટ એક બિંદુ લઈ લો વક્રતા કેન્દ્ર સી. હવે એમાંથી પસાર થતી અક્ષ દોરી નાખો. તો એની માટે આપણે માની લો કે બંનેમાં અક્ષ દોરી દીધી. બધી વસ્તુને સમજતા જાજો. ચાલો પણ અક્ષ દોરી દઈએ. ચાલો અક્ષ દોરી દીધી છે, થોડું ઘણું આમ તેમ થાય તો મિત્રો સાચવી લેજો. ચાલો ઓકે, હવે શું કે છે, પ્રકાશનું કિરણ વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થાય. એટલે સીધું શેમાંથી પસાર કરવાનું, સી માંથી. તો ચાલો સીધા સી માંથી પસાર કરીએ. હું મિત્રો છે ને સી ને થોડાક નજીક લઈ લઉં છું, મને થોડા છે ને દૂર લાગે છે એને હું થોડા નજીક લઈ લઉં. ચાલો સી ને હું છે ને ત્યાં નથી લેતો, થોડાક હું નજીક લઈ લઉં છું, બીજું કઈ છે. એટલે ચાલો હું સી બિંદુને છે અહીંયા લઈ લઉં છું. અહીંયા આપણું વક્રતા કેન્દ્ર સી છે, અહીંયા એવું માની લેજો આ આપણું વક્રતા કેન્દ્ર સી છે. પ્રકાશનું કિરણ ક્યાંથી પસાર થાય છે, વક્રતા કેન્દ્ર સી માંથી. તો ચાલો વક્રતા કેન્દ્ર સી માં બતાવો કે પ્રકાશનું કિરણ ક્યાંથી આવવાનું છે તો કે અનંત અંતરેથી. બતાવી દો એ આવી રીતે આવે છે, એટલે આવી રીતે આવી ગયું છે. હવે મિત્રો ધ્યાનથી સાંભળજો, સી માંથી પસાર થયું એટલે આમ આવ્યું આવી રીતે. ડન. હવે મારી વાત સાંભળો, જો પ્રકાશનું કિરણ વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થાય તો તેના તે જ માર્ગે પાછું જતું રહે. શું બોલો, જો પ્રકાશનું કિરણ વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થાય તો તેના તે જ માર્ગે પાછું જતું રહે. એટલે પરાવર્તિત કિરણ ક્યાં દોરવાનું, એની ઉપર જ તે, એની ઉપર જ દોરવું છે. તો આપણે જો હું આવી રીતે બતાવી શકું, આવી રીતે બતાવી શકું આવી રીતે એના એ જ માર્ગે, એટલે આમ.
ચાલો હું આકૃતિને વ્યવસ્થિત કરી દઈશ, જો ચાલો ધ્યાનથી જુઓ, જો બોલો ખ્યાલ આવે છે? હા આવી રીતે, એટલે આમાં લાલ કલર છે એ કોણ છે? તો કે આપાત કિરણ. હું અહીંયા મારે લખવું પડશે નહીં તમે અટવાઈ જશો, તેના તે જ માર્ગે પાછું જાય છે ને. એટલે રેડ કલર છે એ આપાત કિરણ, જ્યારે આપણો બ્લુ કલર જે છે, બ્લુ કલર જે છે એ કોણ છે? પરાવર્તિત કિરણ, પરાવર્તિત કિરણ. મગજમાં નાખો કે વક્રતા કેન્દ્ર સી માંથી જો કોઈ કિરણ પસાર થાય તો તે તેના તે જ માર્ગે પાછે જતું રહે, એમાં બીજું કઈ વિચારવાનું આવે નહીં. તો આની અંદર સમજો પ્રકાશનું કિરણ લાવવાનું તો ક્યાંથી? તો કે એની પરાવર્તક સપાટી પાસેથી જ તે. તો સી જ્યાં દેખાતો હોય એને અનુરૂપ લઈ આવો પ્રકાશનું કિરણ. ચાલો લાવી દઈએ, સી ને અનુરૂપ આપણે લાવી દઈએ છે. ચાલો ઓકે લાવી દો. તો આ પેલા લઈને આપણે આપાત કિરણ, ચાલો આપાત કિરણ સી ને અનુરૂપ, એટલે મિત્રો મારે અહીંયાથી લેવું પડશે. જો સી ને અનુરૂપ આમ જો આમ જાય છે, આવી રીતે સમજો. એટલે આપણે અહીંયા સુધી ન બતાવાય, આપણે અહીંયા સુધી જ બતાવવાના આમ આવી રીતે. પણ જો હું આને આગળ તરફ જવા દઉં આવી રીતે, તો એ કોનામાંથી પસાર થતા હોય? સી માંથી. હવે સી માંથી પસાર થતા હોય તો તેના તે જ માર્ગે પાછા, તો એનો મતલબ આ રેડ કલર આપણું આપાત કિરણ હતું, એમાં આપણે પરાવર્તિત કિરણ બતાવવું હોય તો કેવી રીતે બનશે? તો બસ એને જ પાછા જવા દો અહીંયાથી, અરીસા પાસેથી આવી રીતે જતા રહ્યા. બસ ખાલી હું આકૃતિ વ્યવસ્થિત કરી નાખું, તમે પણ વ્યવસ્થિત દોરજો. જો બોલો ખ્યાલ આવે છે? આમાં રેડ કલર કયો, રેડ કલર કયો? તો કે આ એ આપણું કયું કિરણ? તો કે લખી દો આપાત કિરણ. અને બ્લુ કલર આપણું કોણ છે? તો કે એ છે આપણું પરાવર્તિત કિરણ, કિરણ પરાવર્તિત કિરણ આખું લખજો મિત્રો તમે. બોલો ખ્યાલ આવે છે? ચાલો હવે આગળ જઈએ, શું કહે છે? ચાલો હવે શું કહે છે? પ્રકાશનું કિરણ ધ્રુવ પી પર આપાત થાય ત્યારે, કયા બિંદુ પર આપાત થાય? ત્યારે પી પર. મિત્રો મગજમાં નાખો, ધ્રુવ પી પર આપાત થાય ત્યારે એકદમ સરસ મજાનું પરાવર્તન થાય. એકદમ સરસ મજાનું પરાવર્તન એટલે સમજો કેવી રીતે. તો કે માની લ્યો કે આપણા ધ્રુવ પી, આપણ ધ્રુવ પી. ચાલો હવે આપણે વક્રતા કેન્દ્ર સી બતાવી દઈએ. તો કે આ આપણા વક્રતા કેન્દ્ર સી, આ આપણા વક્રતા કેન્દ્ર સી. પછી એમાંથી પસાર થતી અક્ષ દોરી દો. તો કે એમાંથી પસાર થતી અક્ષ થઈ ગઈ. ચાલો આ બાજુ પણ બતાવીએ, આમાંથી પસાર થતી અક્ષ થઈ ગઈ. ચાલો પ્રકાશનું કિરણ કોની પર આપાત કરવાનું છે? તો કે ધ્રુવ પી પર. ચાલો આપાત કરીએ, ધ્રુવ પી પર આપાત કરીએ. એટલે આવી રીતે એ અહીંયાથી આવે છે અને ધ્રુવ પી પર આપાત થઈ આવે. ખ્યાલ આવે છે? તો હું વ્યવસ્થિત આકૃતિ દોરું એટલે અહીંયાથી એનું થયું પરાવર્તન. તો ચાલો એનું પરાવર્તન કરીએ. એટલે આવી રીતે, આવી રીતે. બોલો ખ્યાલ આવે છે? તો આ તમારું કયું કિરણ? તો કે પરાવર્તિત કિરણ. હવે મિત્રો એક બાબત સમજો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે આમ સપાટી દોરી હતી, પછી આ આપાત કિરણ હતું, આ પરાવર્તિત કિરણ હતું. તો તમને એવી ફિલિંગ નથી આવતી કે આ જે આકૃતિ છે ને ઉપરવાળી એ નીચેવાળી જ છે? કેવી રીતે? જો હું આ આ અરીસાનો આટલો જે ભાગ છે નાનો અમથો ભાગ અહીંયા હું દોરી દઉં, તો આ આપાત કિરણ, આ પરાવર્તિત કિરણ. તો થોડું યાદ કરો, અહીંયા તમે જેમ લંબ દોર્યો હતો એમ લંબ અહીંયા પણ દરાય. જો આ સપાટીને લંબ એટલે આ થયું, આ આપણું આપાત કિરણ છે, આપણું પરાવર્તિત કિરણ છે. હવે જો આપાત કિરણ લંબ સાથે જે ખૂણો બનાવે એને આપણે આપાત કોણ થીટા આઈ કીધો હતો, તો એવી રીતે આપાત કિરણ લંબ સાથે જે ખૂણો બનાવે એને થીટા આઈ કહેવાય. તો અહીંયા જો એકદમ ક્લિયર આપણને દેખાશે, એકદમ ક્લિયર આપણને દેખાશે કે અહીંયા રેડ કલરમાં આ આપાત કિરણ થઈ, આ આ બ્લેક કલર એનો લંબ થઈ ગયો, તો પછી આ કયો કોણ કહેવાય? તો કે આપાત કોણ. એટલે લખી દો થીટા આઈ. તો મિત્રો બ્લુ કલરમાં કયો કોણ આવશે? હવે તમને ખ્યાલ આવવો જોઈએ. બ્લુ કલર એટલે આ કયું કિરણ? તો કે પરાવર્તિત કિરણ. એને કોની સાથે? તો કે મુખ્ય અક્ષ સાથે, જે ખૂણો બનાવે એટલે આ.
તો ઈ કયું પરાવર્તિત કોણ તો એને કહી દો પરાવર્તિત કોણ એટલે થીટા આર બોલ સમજાય છે ઓકે આ સેમ ટુ સેમ વસ્તુ સમજીએ બહિર્ગોળ દિશા પેલા નીચેની આકૃતિ આપણે સાફ કરી નાખીએ ચલો સેમ ટુ સેમ વસ્તુ આની અંદર સમજીએ સેમ ટુ સેમ વસ્તુ સમજીએ કોની પર આપાત કરવાનું છે કોની પર આપાત કરવાના બોલો બોલો ધ્રુપી પર ચલો આપાત કરો એટલે આપણે આપાત કરી દીધા ચલો ડન હવે સમજી વિચારીને કહી જો જેમ આવ્યા હતા એના એ જ માર્ગે નહીં પણ વ્યવસ્થિત રીતે એનું શું થઈ જશે પરાવર્તન તો અહીંયાથી એનું પરાવર્તન કરી દો એકદમ સરસ મજાનું તો અહીંયાથી આપણે પરાવર્તન કરી દઈએ આવી રીતે બોલો આવી રીતે તો આનું નામ શું તો કે પરાવર્તિત કિરણ ઉપરવાળાનું નામ શું તો કે આપાત કિરણ બોલો ખ્યાલ આવે છે અને માની લો કે તમને એમ થાય કે સર આમાં આપાત કોણ અને પરાવર્તન કોણ ક્યાં બને બને ને એમાં પણ મનાવી દો જો આપને ઈચ્છા થાય તો અહીંયા માની લો કે અક્ષને હું થોડીક આગળ જવા દઉં તો બની ગયા આપાત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો આ એટલે થીટા આઈ આપાત કોણ અને પરાવર્તિત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો એટલે થીટા આર થઈ ગયું ખ્યાલ આવે છે ચાલો હવે પાછા આગળ જઈએ શું કે છે હવે નવો ટોપિક સમજીએ આગળ જેટલું ભણી ગયા મને ઝડપથી યાદ કરાવો માની લો કે આંતરગોળ રીસો પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આવી રીતે આવે મુખ્ય અક્ષને સમાંતર આવી રીતે આવે આ મુખ્ય અક્ષ છે એવું માની લેજો આ આ મુખ્ય અક્ષ છે તો સમાંતર આવે તો કોનામાંથી પસાર થાય મુખ્ય કેન્દ્ર એફ માંથી એટલે આ જ્યાં છેદી જાય ત્યાં હું કહી દેવાનું મુખ્ય કેન્દ્ર એફ આ પહેલી આકૃતિ હતી બીજી આકૃતિમાં ફરીથી આંતરગોળ રીસો આ મુખ્ય અક્ષ આને હું કહી દઉં મુખ્ય કેન્દ્ર એફ જો કોઈ કિરણ મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય તો એ કેવું બની જાય મુખ્ય અક્ષને સમાંતર આ બીજી આકૃતિ ત્રીજી આકૃતિની અંદર આ મુખ્ય અક્ષ આ વક્રતા કેન્દ્ર સી વક્રતા કેન્દ્ર સી નો નિયમ શું જે માર્ગે આવે એના એ જ માર્ગે જતા રહે અને છેલ્લું આ આ આ અંતરગોળ રીસો આ અક્ષ આ બિંદુ પી ધ્રુવ પી ઉપર આપાત થાય એટલે સરસ મજાનું એકદમ વ્યવસ્થિત પરાવર્તન થઈ જાય સમતલ અરીસામાં જેવું થાય એવું અને અહીંયા ખૂણા બની જાય ડન ચાલો હવે સમજીએ આટલી બાબતોને ધ્યાનમાં રાખીને ચાલો હવે શું હેડિંગ મારેલું છે આપણે સમજતા જાઓ ઓકે શું લખ્યું છે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર મિત્રો એક વસ્તુ મગજની અંદર રાખો વસ્તુ અંતરને દર્શાવાય યુ વડે અને પ્રતિબિંબ અંતરને દર્શાવાય વી વડે કોને વસ્તુ અંતરને યુ વડે પ્રતિબિંબ અંતરને વી વડે હવે લાસ્ટ લેક્ચરની એક આકૃતિ આપણે યાદ કરીએ મિત્રો આ હું કહી દઉં કે આ સમતલ અરીસો છે કયો અરીસો સમતલ અરીસો થોડું યાદ કરજો તો લાસ્ટ લેક્ચરની અંદર એક છોકરી અહીંયા ઉભેલી હતી એને હું આવી રીતે બતાવી દઉં છું હવે એ પોતાનો ચહેરો આ કાચની અંદર જોવે તો એને એ ક્યાં દેખાય તો કે પાછળ દેખાય અહીંયા ખબર પડે છે હવે એ પાછળ દેખાય તો એ હકીકતમાં આપણે અરીસાની અંદર જોઈએ તો શું આપણે અરીસાની પાછળ છીએ નથી આપણે નથી પણ દેખાઈએ છે એટલે એને કહેવાય આભાસી એટલે આ વસ્તુ છે આ પ્રતિબિંબ છે પણ પ્રતિબિંબ કેવું મારો ચહેરો કેવો હતો કે આભાસી ધ્યાનમાં રાખજો બાબતો આભાસી હવે આભાસી છે અને બીજી વસ્તુ જુઓ જ્યાં એનું માથું દેખાય ત્યાં જઈને એનું માથું દેખાય તો એનો મતલબ સીધા છે કે ઉલટા છે તો કે સીધા છે તો કે આભાસી અને ચતુ મગજની અંદર એવું નાખો જો કોઈ વસ્તુનું પ્રતિબિંબ સીધું મળે તો એ પ્રતિબિંબને કહેવાય આભાસી અને આભાસી હોય તો ચતુ જ હોય આભાસી અને ચતુ જો શબ્દ આભાસી આવે તો શબ્દ સાથે કમ્પલસરી કયો આવે ચતુ બોલો ખ્યાલ આવે છે હવે મારે મેન શું સમજાવવું છે આ શું લખેલું છે કે વસ્તુ અંતર વસ્તુ અંતર એટલે મિત્રો બધા અંતર માપવાના અરીસાથી તો આ આપણો અરીસો થઈ ગયો તો અહીંયાથી લઈ લો આ આપણો અરીસો થઈ ગયો અહીંયા વસ્તુ થઈ ગઈ તો આ બે વચ્ચેનું અંતર શું કહેવાય તો કે વસ્તુ અંતર યુ આ આપણો અરીસો થઈ ગયો આ આપણું પ્રતિબિંબ થઈ ગયો તો આ અંતર જે કહેવાય એને કહેવાય પ્રતિબિંબ અંતર વી ખ્યાલ આવી ગયો વસ્તુ અંતરની વ્યાખ્યા કહેતો તો કે અરીસાથી વસ્તુ સુધીના અંતરને વસ્તુ અંતર કહે છે અરીસાથી
પ્રતિબિંબ સુધીના અંતરને પ્રતિબિંબ અંતર કહે છે વસ્તુ અંતરને યુ વડે દર્શાવાય પ્રતિબિંબ અંતરને વી વડે દર્શાવાય ક્લિયર અને એક અગત્યની બાબત શું ખબર પડી આપણે સાથે સાથે લખી નાખીએ જો પ્રતિબિંબ આભાસી હોય આભાસી હોય તો તે હંમેશા હંમેશા કેવું મળે છે ચત્તું મળે છે ચત્તુ મળે છે આ બાબત આપણે ધ્યાનમાં રાખીશું ક્લિયર ચલો બાકીની બાબતોને સાફ કરી નાખીએ આપણી સમજણ જે છે તો આને સાફ કરી નાખીએ ડન ચલો આગળ જઈએ હવે આપણે સમજીએ વાંચતા જાઓ શું લખેલું છે કે ગોલીય અરીસા વડે થતા પરાવર્તન માટેની સંજ્ઞા પદ્ધતિ મિત્રો ધ્યાનમાં રાખજો આ ચેપ્ટરના દાખલા ગણવા માટે આ જે પરાવર્તન માટેની સંજ્ઞા પદ્ધતિ છે એ એકદમ મહત્વની છે એકદમ મહત્વની કેવી રીતે છે એને સમજ લઈએ અને આનો આપણે કેવી રીતે ઉપયોગ કરવાનો છે મિત્રો હું એક આવું કરી શકું ખરો હું એવું માની લઉં છું કે આપણો જે આ અંતર્ગોળ અરીસો છે એ આપણી જે આપણે આવી રીતે યામાક્ષ પદ્ધતિ દોરી આપણે તો યામાક્ષ પદ્ધતિની આ કઈ અક્ષ થઈ ગઈ અક્ષ થઈ ગઈ તો કે એક્સ અક્ષ એવી જ રીતે વાય અક્ષ દોરી દઈએ એટલે આવી રીતે તો આ કઈ અક્ષ થઈ ગઈ તો કે વાય અક્ષ એટલે મેં અત્યારે એવી કલ્પના કરેલી છે કે આપણો આ અંતર્ગોળ અરીસો છે એ અંતર્ગોળ અરીસાનું જે ધ્રુવ પી જે છે એ યામાક્ષ પદ્ધતિનું કેન્દ્ર જ છે લો ખ્યાલ આવે છે તો આકૃતિને છે ને એકદમ વ્યવસ્થિત આપણે દોરીએ થોડુંક ધ્યાનથી જોજો એકદમ વ્યવસ્થિત આપણે આકૃતિ દોરી દઈએ અને આની ઉપરથી નત પછી આપણે લખવાનું છે તો આપણે આકૃતિ દોરી દઈએ ચાલો ઓકે આકૃતિને હું લઈ લઉં અહીંયા એટલે થોડું વ્યવસ્થિત દેખાય બોલો ખ્યાલ આવે છે ચાલો હવે મને ઝડપથી જવાબ આપો આ કયું બિંદુ છે આ બિંદુ તો કે એ થઈ ગયો આપણું ધ્રુવ પી ડન હવે નિયમો શું કહે છે નિયમોને સમજવાનો પ્રયત્ન કરીએ નિયમ નંબર એક મિત્રો ધ્યાનથી સાંભળજો જો મને એક જવાબ આપો તો આ આપણે એક્સ અક્ષ કહીએ આ આપણે વાય અક્ષ કહીએ તો મને સમજી વિચારીને કહો આ બાજુ આપણે જે નંબર લખીએ એ ધનમાં લખીએ કે ઋણમાં લખીએ તો કે ધનમાં લખીએ આ બાજુ આપણે જે નંબર લખીએ એ બધાને ધનમાં લખીએ કે ઋણમાં લખીએ આ બાજુ લખીએ ને તો કે એને ઋણમાં લખીએ ખ્યાલ આવે છે ઉપર નંબર લખીએ ઉપર વાય અક્ષમાં ઉપર તો એને બધાને શેમાં લખાય તો કે ધનમાં અને નીચે લખાય એને શેમાં લખાય તો કે ઋણમાં બસ મિત્રો આ જ છે આ જ છે આની સિવાય બીજું કાંઈ છે જ નહીં હવે આ બાબતને સમજી લો શું કહેવા માંગે છે અને જો બધા અંતર તમે માપા તો તમે કેવી રીતે માપો તો કે આ આપણું કેન્દ્ર છે એ કેન્દ્રથી જ મપાય કે કેન્દ્રથી આ બાજુ અથવા તો કેન્દ્રથી ઉપર અથવા તો કેન્દ્રથી આ બાજુ અથવા તો કેન્દ્રથી નીચે એટલે બધા અંતર આપણે ક્યાંથી માપીએ ઉગમ બિંદુથી આપણે અહીંયા ઉગમ બિંદુથી નહીં બોલવાનું આપણે કઈ રીતે બોલવાનું એ સમજો ચાલો હવે શરૂઆત કરીએ ઓકે પેલા આકૃતિની અંદરથી જે વધારાની વસ્તુ છે એને કાઢી નાખું ચાલો એને આપણે કાઢી નાખીએ છીએ આ બાબતની કોઈ જરૂર નથી આ જેની જે એરા કરેલા છે એ ખાલી આપણી સમજણ માટે હતા ચાલો ડન હવે સમજો પહેલો નિયમ શું કહે છે પહેલો નિયમ એકદમ સરળ કે સમજી પહેલો નિયમ શું કહે છે તો કે બધા જ અંતરોને ક્યાંથી માપવાના તો કે ધ્રુવ પી થી માપવા બધા અંતરો આની અંદર તમે કોઈ પણ અંતર માપો તેને ક્યાંથી માપવાના ધ્રુવ પી થી હવે બાબત સાંભળજો માની લો કે આપણે ફિઝિક્સની અંદર આવા અરીસાવાળો જે ચેપ્ટર ભણશું એમાં વસ્તુને મિત્રો આપણે આવી રીતે દર્શાવશું આપણે આને કહી દઈશું વસ્તુ તો માની લો કે મેં અહીંયા કોઈ વસ્તુ મૂકેલી છે અમે વસ્તુ મૂકી દીધી તો તમે મને યાદ કરીને કહો વસ્તુથી આ અરીસા જે છે એની વચ્ચેનું જે અંતર હોય આ અંતર હોય એને શું કહેવાય હજી થોડી વાર પહેલા જ જોયું આપણે અહીંયા રહ્યું તો કે એને કહેવાય વસ્તુ અંતર હવે મારો સવાલ એટલો છે કે વસ્તુ અંતર જે છે એની સંજ્ઞા પદ્ધતિ એટલે કાં તો પ્લસ સંજ્ઞા કાં તો માઇનસ સંજ્ઞા તો વસ્તુ અંતરને આપણે ધન લેવાનું કે ઋણ તો મિત્રો ધ્યાનથી સાંભળો આ બાજુના બધા અંતર કેવા હોય આ બાજુ બધા અંતર કેવા હોય જો ને આ બાજુ ડાબી તરફના એ બધા કેવા હોય
ऋण तो એનો મતલબ વસ્તુ અંતરને કેવું લેવાનું ઋણ પણ માપવાનું ક્યાંથી તો કે અહીંયાથી અહીંયાથી માપવાનું આમ માપવાનું આમ આવી રીતે બોલો ખ્યાલ આવે છે તો લખી નાખો કઈ છે ને એકદમ નોર્મલ જ તે એકદમ નોર્મલ જ તે તો કે મુખ્ય અક્ષની ડાબી બાજુના બધા જ અંતરને કેવા લેવાના ઋણ લખી નાખીએ મુખ્ય અક્ષની ડાબા તરફના મુખ્ય अक्ष नी डाबी तरफ ना अंतरो अंतरो केवा लेवा तो के ऋण लेवा लेवा ख्याल आवे छे अच्छा चलो आने आने कही दीधु मान लियो के तमारो प्रतिबिंब आपणे एवी कल्पना करीए छे के आ आ आनु जे प्रतिबिंब छे ई मान लियो के अहींया नीचे मळ्यो आवी रीते मळ्यो प्रतिबिंब अहींया मळे छे आनो ખાલી કલ્પના કરીએ છે પછી જે થશે એ જોવાશે આ પ્રતિબિંબ માની લો કે અહીંયા મળ્યું ઓકે તો હું આ બ્લુ કલરની લાઈનને પ્રતિબિંબ કહું તો અહીંયાથી અહીંયા સુધીના અંતરને શું કહેવાય તો કે પ્રતિબિંબ અંતર બી હવે તમે ધ્યાનથી જુઓ પ્રતિબિંબ કઈ બાજુ મળે તો કે ડાબી બાજુ જ મળે છે તો એ અંતરને કેવું લેવાનું ઋણ તો કે આમાં પ્રતિબિંબ અંતર કેવું હશે તો કે ઋણ હશે બોલો ખ્યાલ આવે છે ચાલો આ તો મેં ખાલી સમજણ માટે કીધું આપણે એ મુદ્દો તો અંદર ઓલરેડી લખી દીધો છે કે મુખ્ય અક્ષની ડાબી તરફના અંતરને કેવા લેવાના ઋણ તો પછી એનો બીજો મુદ્દો કયો તો મુખ્ય અક્ષની આ બાજુના આ બાજુના આ બાજુના અંતરને કેવા લેવાના તો કે ધન લખી નાખીએ મુખ્ય અક્ષની જમણી તરફના અંતરને નંબર ત્રણ મુખ્ય અક્ષની જમણી તરફના અંતરો ધન લેવા એ અંતરને કેવા લેવાના તો કે ધન હવે જો ડાબી બાજુની વાત થઈ ગઈ જમણી બાજુની વાત થઈ ગઈ તો હવે કોની વાત બાકી ઉપરની અને નીચેની તો એ બાબતને સમજી લઈએ એકદમ ધ્યાનથી સાંભળજો જો તમે મુખ્ય અક્ષની ઉપરની તરફની વાત કરો તો બધા અંતરને કેવા લેવાના ધન અને નીચે કયો તો ઋણ જે આપણને ખ્યાલ જ છે તો લખી નાખો મુખ્ય અક્ષની ઉપરની તરફના બધા જ અંતરો ચાલો અહીંયા લખી દઈએ નંબર ચાર મુખ્ય અક્ષ ની ઉપર તરફ ના બધા જ અંતરો કેવા લેવા તો કે ધન લેવા તો પછી નીચે તરફના બધા કેવા લેવાના તો કે ઋણ લેવા નંબર પાંચ મુખ્ય અક્ષ ની નીચે તરફ ના બધા જ અંતરો કેવા લેવાના તો કે ઋણ લેવા બસ આ પાંચ મુદ્દા છે પાંચ મુદ્દા ખાલી આપણે સમજવાના છે ચાલો ઝડપથી જવાબ આપો અહીંયા બધી સંખ્યા કેવું હોય તો કે ઋણ તો કે મુખ્ય અક્ષની ડાબી બાજુના કેવા ઋણ મુખ્ય અક્ષની જમણી બાજુના કેવા તો કે ધન મુખ્ય અક્ષની ઉપર કેવા તો કે ધન મુખ્ય અક્ષની નીચે કેવા તો કે ઋણ મિત્રો એક્ઝામની અંદર આવી રીતે ડોટ ડોટ ની કરણ ડબલ ડેશ ની કરણ આપણે વ્યવસ્થિત લખી નાખવા ચાલો હવે વધારાની બાબતો કાઢીએ અને હજી એક બે વસ્તુ અંદર સમજવાની છે એને સમજી લઈએ માની લો કે વસ્તુને આપણે આવી રીતે મૂકી તો આપણે ફિઝિક્સની અંદર ધ્યાનથી સાંભળજો આ આ જે વસ્તુ છે એ વસ્તુની આ હાઈટ થઈ જો આટલી હાઈટ આ હાઈટ થઈ તો આપણે વસ્તુની હાઈટને અથવા તો વસ્તુની ઊંચાઈને દર્શાવશું એચ વડે એટલે હું એ સાઈડ પર લખી દઉં કે વસ્તુ ઊંચાઈ એને જ્યારે પણ આપણે દર્શાવવું હશે ત્યારે આપણે એચ વડે કહેશું અને માની લો કે આપણને પ્રતિબિંબ મળે તો પ્રતિબિંબ ની જે ઊંચાઈ હોય એને હંમેશા કહેવાની માઇનસમાં અથવા તો પ્રતિ માઇનસમાં નહીં માઇનસ તો પછી સમજો પ્રતિબિંબની ઊંચાઈને કહેવાની એચ ડેશ વસ્તુની ઊંચાઈને શું કહેવાની એચ અને પ્રતિબિંબની ઊંચાઈને શું કહેવાની એચ ડેશ તો હવે માની લો એક કલ્પના કરો અહીંયા વસ્તુ ક્યાં મૂકી હતી આપણે અહીંયા મૂકી હતી હવે હું તમને પૂછું કે એચની કિંમત પ્લસમાં લેવાની કે માઇનસમાં તો તમે મને શું જવાબ આપો સમજીને કહો તો એચ ક્યાં છે એચ ક્યાં છે તો કે જુઓ મુખ્ય અક્ષની ઉપર ઉપર છે ને ઉપર એટલે આ ઉપર તરફ તો એને ધન લેવાના કે ઋણ લેવાના ધન લેવાના અચ્છા બસ ખાલી આટલું સમજાવું હવે માની લો કે તમને 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 પ્રતિબિંબ માણિક્યો નીચે મળ્યું નીચે મળ્યું તો પહેલો મારો સવાલ સાંભળો પ્રતિબિંબ જે ઊંચાઈ છે એની ઊંચાઈને કોના વડે દર્શાવવાનું તો કે એચ ડેશ વડે હવે મુખ્ય અક્ષની ઉપર છે કે નીચે છે તો આપણને દેખાય છે નીચે છે તો એને કેવા લેવાના તો કે માઇનસ લેવાના
બોલો ખ્યાલ આવે છે બસ ખાલી આજ મિત્રો સમજવાનું છે અને એક એક બાબત અહીંયા સમજી લો કે માની લ્યો કે તમારું પ્રતિબિંબ અહીંયા મળ્યું આપણે એવું માની લઈએ કે પ્રતિબિંબ અહીંયા મળ્યું તો મારો સવાલ સાંભળો અહીંયાથી અહીંયા સુધીના અંતરને પહેલા શું કહેવાય આ અંતરને શું કહેવાય તો અહીંયા પ્રતિબિંબ મળ્યું ને તો આ અંતરને કહેવાય પ્રતિબિંબ અંતર અમારો સવાલ સાંભળો પ્રતિબિંબ અંતર ધન લેવાય કે ઋણ આ બાજુ બધી સંખ્યા કેવું હોય ધન તો કે પ્રતિબિંબ અંતર કેવું ધન બોલો ખ્યાલ આવે છે હવે બીજી વસ્તુ પ્રતિબિંબની ઊંચાઈને તો શું કહેવાય તો કે એચ ડેશ કહેવાય તો બીજો સવાલ એચ ડેશ ને ધન લેવાના કે ઋણ લેવાના બોલો ક્યાં છે મુખ્ય અક્ષની ઉપર તો એને કેવા લેવાના તો કે ધન લેવાના બોલો ખ્યાલ આવે છે બસ આ બાબત આપણે સમજવાની છે આ બાબત બધી દાખલાઓ માટેની અને હવે હું તમને જે ભણાવવાનો છું અત્યારે હાલ એની માટેની એકદમ અગત્યની એટલે આ બાબતની અંદર સાફ કરીને હું ખાલી એટલું બતાવી દઉં જોજો ધ્યાનથી આપણે અંદર આકૃતિની અંદર જે વસ્તુ અગત્યની બતાવવાની છે એ આપણે ખાલી બતાવી દઈએ ચાલો તો અહીંયા આપણે યુને બતાવી દીધા હતા એક કામ કરો જેમ યુને બતાવ્યા હતા એવી રીતે અહીંયા બી બતાવી દો અને આને તમે કહી દો વી એટલે કયું અંતર તો કે પ્રતિબિંબ અંતર વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર અત્યારે કેવા થશે કેમ કે બંને ડાબી બાજુ છે એટલે આ પણ ઋણ થશે આ પણ ઋણ થશે હવે માની લો કે આ પદાર્થની હાઈટ હું કહી દઉં હાઈટ એચ એચ હું કહી દઉં તો એ કેવી થશે ઉપર છે ને તો એ ધન થશે અને આની હાઈટને હું કહી દઉં હું એચ ડેશ તો એ કેવા થશે તો કે ઋણ થશે બસ આવું કહેવાનું બોલો ખ્યાલ આવશે ઓકે હવે આગળ જઈએ આ બધી બાબતને ધ્યાનમાં રાખજો આમાંથી કાંઈ પણ ભૂલાવું નહીં જોઈએ કેમ કે આ અગત્યનું છે હવે આગળ જઈએ ચાલો નિયમ યાદ રાખવાના ઓકે હવે શું કહે છે ઓકે ચાલો હવે આપણે કયો શબ્દ સમજવો છે મોટવણી મિત્રો પહેલા મગજની અંદર નાખો કે મોટવણીને દર્શાવાય એમ વડે ક્લિયર હવે પેલા હું છે ને સીધી સાધી ભાષામાં મોટવણી તમને અહીંયા સાઈડ પર સમજાવી દઉં પછી આપણે ટેકનિકલ ભાષા જે લખવાની છે લખી દઈશ માની લો ધ્યાનથી સાંભળજો કે માની લો કે આ અરીસો છે આ સમતલ અરીસો છે ત્યાંથી સાંભળજો એટલે કે આપણે અરીસો છે હું એના સામે જોઉં છું તો આ અરીસો થઈ ગયો એની સામે માની લો કે આ કોઈ વસ્તુને મૂકેલી છે એટલે આ મારી વસ્તુ છે હવે અરીસાની અંદર આપણે જોઈએ તો પ્રતિબિંબ ક્યાં રચાય પાછળ તો માની લો કે એનું પ્રતિબિંબ રચાણું અહીંયા એટલે આ એનું પ્રતિબિંબ છે આ એનું પ્રતિબિંબ છે હવે હું તમને જે સવાલ પૂછું એના મને ઝડપથી જવાબ આપું વસ્તુથી આ અરીસા સુધીનું અંતર હોય એને શું કહેવાય તો કે એને યુ કહેવાય વસ્તુ અંતર પ્રતિબિંબથી આ અરીસા સુધીનું અંતર હોય એને શું કહેવાય તો કે પ્રતિબિંબ અંતર ડન હવે વસ્તુની ઊંચાઈને શું કહેવાય તો કે એચ કહેવાય પ્રતિબિંબની ઊંચાઈને શું કહેવાય તો કે એચ ડેશ કહેવાય મોટવણીનો મિનિંગ ખાલી આટલું કે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ તમે લઈ લો એ બંનેનો લઈ લેવાનો ભાગાકાર ભાગાકાર એટલે ગુણોત્તર ભાગાકાર એટલે શું કહેવાય તો કે ગુણોત્તર એને જ કહેવાય મોટવણી પતી ગયો શું કહે છે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ એટલે એચ એ બંનેનો શું લેવાનો ગુણોત્તર તો એને શું કહેવાય મોટવણી તો મોટવણીને કોના વડે દર્શાવાય તો કે એમ વડે થઈ ગઈ વ્યાખ્યા ચાલો વ્યાખ્યા લખી નાખીએ અને આપણે સાઈડ પરથી કાઢી નાખીએ ચાલો ઝડપથી વ્યાખ્યા લખાવી દેજો ચાલો હવે તમે જ મને વ્યાખ્યા લખાવો શું લખાવશો બોલો તો બોલો શું લખાવશો ચાલો પહેલા લખી દઉં મોટવણી મોટવણીની આપણે વ્યાખ્યા લખવાની છે તો અહીંયા આન્સર કરીને બતાવી દઉં આન્સર મોટવણી મોટવણીને દર્શાવી આપણે એમ વડે ચાલો હવે મને વ્યાખ્યા લખાવી દઉં શું લખાશો પ્રતિબિંબ પ્રતિબિંબ સોરી વ્યવસ્થિત લખીએ પ્રતિબિંબ ની ઊંચાઈ પ્રતિબિંબની ઊંચાઈને કોના વડે દર્શાવાય તો કે એચ ડેશ વડે અને વસ્તુ ઊંચાઈ એને કોના વડે દર્શાવાય તો કે એચ વડે ના ગુણોત્તરને ગુણોત્તરને ગુણોત્તર એટલે મિત્રો એવું મગજમાં રાખવાનો ભાગાકાર છે ગુણોત્તરને શું કહેવાય છે તો કે મોટવણી મોટવણી એમ કહે છે લખી નાખો હવે તમે આ જે વસ્તુને લખેલી છે એને સમીકરણના સ્વરૂપમાં લખી નાખો કોનો કોનો ગુણોત્તર તો કે પ્રતિબિંબ ઊંચાઈ તો અહીંયા લખી નાખો પ્રતિબિંબ ઊંચાઈ પ્રતિબિંબ ઊંચાઈ
ઊંચાઈ પછી કોણ છે તો કે વસ્તુ ઊંચાઈ એટલે લખી દો વસ્તુ ઊંચાઈ ઈ બંનેનો શું લેવાનો છે તો કે ગુણોત્તર એટલે ઈ બંનેનો ગુણોત્તર લીધો તો એને શું કહેવાય મોટવણી તો એને નામ આપી દો મોટવણી બોલો ખ્યાલ આવે છે આજ બાબતને સંજ્ઞા સ્વરૂપે લખવું હોય તો કે મોટવણીને એમ વડે દર્શાવાય પ્રતિબિંબની ઊંચાઈને એચ ડેશ વડે દર્શાવાય અને વસ્તુની ઊંચાઈને એચ વડે દર્શાવાય બોલો ખ્યાલ આવે છે તો આ થયું મોટવણીનું પહેલું સૂત્ર આની સિવાય મોટવણીનું હજી એક સૂત્ર લખવું હોય તો ઈ લખાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી ના છેદમાં યુ કોના છેદમાં માઇનસ વી ના છેદમાં યુ એટલે આપણી પાસે મોટવણીના કેટલા સૂત્ર છે બે મોટવણીનું એક સૂત્ર એચ ડેશ ના છેદમાં એચ અને બીજું સૂત્ર માઇનસ વી ના છેદમાં યુ બધાની ઓળખ આપીએ પ્રતિબિંબ ઊંચાઈ વસ્તુ ઊંચાઈ પ્રતિબિંબ અંતર વસ્તુ અંતર ખ્યાલ આવે છે ચાલો હવે બાબત સમજો જે હું કહેવા માંગુ છું એ એકદમ ધ્યાનથી સાંભળજો તમે મોટવણી વિશે લખી નાખો પણ હવે એક અગત્યની બાબત સમજો કે આ જે મોટવણી છે એ માની લો કે મોટવણીનો જવાબ ધન આવ્યો અથવા તો મોટવણીનો જવાબ ઋણ આવે તો એનો મિનિંગ શું શું બોલું છું મોટવણીનો જવાબ ધન આવે કે મોટવણીનો જવાબ ઋણ આવે તો એનો મિનિંગ શું થાય એનો મિનિંગ એવો છે મિત્રો સાંભળજો ધ્યાનથી જો મોટવણી ધન મળે હું લખું છું નીચે અને પછી આપણે એને સમજશું પણ આપણે શબ્દ લખીએ જો જો મોટવણી મોટવણી ધન મળે તો શબ્દ લખી જોજો પ્રતિબિંબ પ્રતિબિંબ આભાસી અને ચત્તુ હોય છે શું શબ્દ લખેલો છે વાંચો તો શું કીધું જો મોટવણી કેવી મળે તો કે ધન તો પ્રતિબિંબ કેવું હોય આભાસી અને ચત્તુ હવે આપણને એમ સવાલ થાય કે સર મોટવણી ધન મળે એમ કામ તમે ધન કયો છો તો પછી જાતે જાતે શબ્દ લખી દો છો કે આભાસી અને ચત્તુ મળે કેવી રીતે એકદમ ધ્યાનથી સાંભળો માની લો કે આ સમતલ અરીસો આ સમતલ અરીસો ચાલો અહીંયા મેં કોઈ વસ્તુને ઊભી રાખી દીધી આ વસ્તુ થઈ ગઈ ચાલો આ અંતરને કયું અંતર કહેવાય ચાલો ઝડપથી જવાબ આપો મને આ અંતરને કયું અંતર કહેવાય તો કે વસ્તુ અંતર એટલે મેં લખી દીધું યુ ચાલો એ વસ્તુની હાઈટને શું કહેવાય તો કે એને એચ કહેવાય આ વ્યક્તિ એને એ અરીસાની અંદર જોવે એટલે એને દેખાય ક્યાં તો કે અરીસાની પાછળ તો અહીંયા માની લો કે દેખાય છે તો આ એનું શું મળ્યું તો કે પ્રતિબિંબ જોતા જાજો પ્રતિબિંબ મળ્યું તો મને એમ કહ્યું આ અંતરને કયું અંતર કહેવાય તો કે પ્રતિબિંબ અંતર કહેવાય અને એ જે પ્રતિબિંબ મળ્યું એની ઊંચાઈને શું કહેવાય તો કે એને કહેવાય એચ ડેશ કહેવાય હવે ધ્યાનથી સાંભળો અને મને જવાબ આપો મોટવણીનું સમીકરણ શું છે તો કે મોટવણીનું સમીકરણ છે પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ ઉતાવળ નહીં કરવાની સંજ્ઞા પદ્ધતિને ધ્યાનમાં લઈને કામ કરવાનું કોને ધ્યાનમાં લઈને કામ કરવાનું સંજ્ઞા પદ્ધતિને ધ્યાનમાં લઈને હવે સમજો પ્રતિબિંબની ઊંચાઈ અહીંયા પ્રતિબિંબની ઊંચાઈ જો આ છે આ હવે તો મને એમ કહ્યું આ પ્રતિબિંબની ઊંચાઈ એચ ડેશ જે છે એ આગળ આપણે સંજ્ઞા પદ્ધતિ જોઈ એ પ્રમાણે પ્લસમાં લેવાની કે માઇનસમાં લેવાની ચાલો આપો જવાબ પ્લસમાં લેવાના કે માઇનસમાં લેવાના શેમાં લેવાના પ્લસમાં કેમ કેમ કે ઈ ક્યાં છે ઈ જો ઉપર તરફ છે ઘણા બાળકો એવા સમજતા હોય છે કે સર ઈ તો આમ આપણે મુખ્ય અક્ષ દોરીએ અક્ષ આપણે દોરીએ તો ઈ તો આ બાજુ છે અરે આપણે તો ઊંચાઈ માપીએ છીએ ઊંચાઈ ઊંચાઈ તો આમ ઉપર મપાય ને ઈ આડી થોડી મપાય ખ્યાલ આવે છે એટલે એચ ડેશ ની કિંમત પ્લસમાં હોય કે માઇનસમાં આ આકૃતિ માટે જો ને ઊંચાઈ આપણે અહીંયાથી મપાય આમ કાં તો ઉપરથી નીચે માપો આમ તો એ હકીકતમાં ક્યાં છે મુખ્ય અક્ષની ઉપર તો મુખ્ય અક્ષની ઉપર તો કેવા હોય પ્લસમાં હોય એટલે પ્રતિબિંબની ઊંચાઈનો જવાબ તમારો ધનમાં છે હવે વસ્તુની ઊંચાઈ ચેક કરતો વસ્તુની ઊંચાઈ અહીંયાથી માપો તો અહીંયાથી મુખ્ય અક્ષની ઉપર છે જો ઉપર તો ઈ શેમાં થયા ધનમાં થયા ઊંચાઈ શેમાં થઈ ધનમાં તો બે સંખ્યા ધન હોય તો એનો જવાબ શું આવે ધન તો મોટવણી કેવી મળી તો કે ધન તો મિત્રો લોજિક સમજો જ્યારે પ્રતિબિંબ ચત્તુ મળ્યું અરીસાની પાછળ છે તો આભાસી મળ્યું તો મોટવણી કેવી મળી તો કે ધન મળે
તો એ જ બાબત આપણે લખી છે મોટવણી ધન મળે તો પ્રતિબિંબ આભાસી અને ચતુર હોય લો ખ્યાલ આવે છે તો મને બીજો શબ્દ કયો તો અને આ બધી બાબતને ધ્યાનમાં રાખીને જો કદાચ મોટવણી ઋણ મળે તો એનો મીનિંગ શું ચાલો હવે તમને ખબર પડી જાય અત્યારે પ્રતિબિંબ કેવું મળ્યું તો આભાસી તો એની જગ્યાએ આભાસીનું વિરોધી શું કહેવાય તો કે વાસ્તવિક અને ચત્તાનું વિરોધી શું કહેવાય તો કે ઉલટું પતી ગયું તો ચાલો આ બાબત લખી નાખીએ અંદર આ બાબત લખીએ અંદર જોતા જાઓ શું લખીશ જો જો મોટવણી ઋણ મળે તો પ્રતિબિંબ આભાસી ને એની જગ્યાએ શું લખાય તો કે વાસ્તવિક 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 અને ચત્તુની જગ્યાએ ઉલટું ઉલટું હોય છે મિત્રો અગત્યનું આગળ આપણે હમણે થોડી જ વારમાં એક થિયરી ભણવાના છે પરાવર્તનની બધા અરીસા માટે અરીસાની અંદર પરાવર્તનની હજી એક થિયરી ભણવાના એની અંદર આની જરૂર પડશે કે તમને એમ કહેશે મોટવણી ધન આવી તો એનો મિનિંગ શું તો કે પ્રતિબિંબ આભાસીની ચત્તુ અથવા તો તમને એમ કહી દે કે પ્રતિબિંબ ઓલરેડી આભાસી અને ચત્તુ છે તો તે પદાર્થની મોટવણી કેવી હોય તો આપણે કેવું પડે ધન ખ્યાલ આવે છે પદાર્થની નહીં અરીસાની બોલાય તો અરીસાની મોટવણી કેવી હોય ધન હવે માની લો કે પ્રતિબિંબ છે તમને વાસ્તવિક અને ઉલટું મળે તો મોટવણી કેવી કહેશું તો કે આપણે ખ્યાલ આવે છે ચલો ધન ઋણ તો આપણને સમજાણું હવે એ શું કહે છે હવે એ શું કહે છે સાંભળો સમતલ અરીસાની મોટવણી પ્લસ એક થાય છે તેનો અર્થ શું થાય મિત્રો તમે સમજીને જવાબ આપો તો સમતલ અરીસાની મોટવણી છે એ પ્લસ એક થાય શું કામ જવાબ આપો તો ચલો લખીએ જો આ આ માની લો કે સમતલ અરીસો છે આપણે આન્સર લખીએ માની લો કે આ સમતલ અરીસો આ સમતલ અરીસો આ નીચે વાળી ખાલી લાઈન છે અહીંયા તમે વસ્તુને મૂકેલી છે હવે હું વસ્તુને આવી રીતે બતાવું છું જેમ વ્યવસ્થિત ટેક્સ્ટ બુકની અંદર બતાવેલ હોય આ વસ્તુ થઈ ગઈ તો મને જવાબ આપો આને શું કહેવાય તો કે વસ્તુ ધ્યાન થયો ચાલો વસ્તુથી આ અંતરને શું કહેવાય અરીસા સુધાના સુધીના તો કે એને વસ્તુ અંતર ચાલો આ વસ્તુને સમતલ અરીસાની મૂકો તો એ ક્યાં મળે તો કે અરીસાની પાછળ આવી રીતે મળે આવી રીતે મળે તો આને શું કહેવાય તો કે આને કહેવાય પ્રતિબિંબ તો અહીંયા લખી દો પ્રતિબિંબ અને પ્રતિબિંબથી અરીસા સુધીના અંતરને શું કહેવાય તો કે પ્રતિબિંબ અંતર વસ્તુની ઊંચાઈને શું કહેવાય વસ્તુની ઊંચાઈને શું કહેવાય તો કે એચ કહેવાય પ્રતિબિંબની ઊંચાઈને શું કહેવાય તો કે એચ ડેશ કહેવાય હવે મિત્રો હું જે સવાલ કરું છું આપણી પાસે માની લો કે અરીસો છે તમે અરીસામાં તમારો ચહેરો જુઓ છો તો મારી હાઈટ 5 ફૂટની હોય તો અંદર હું જે દેખાતો હોય એ 5 ફૂટનો દેખાવ એની કરતા વધારે દેખાવ આપો છો આપણા ઘરના અરીસાની સામે તમે ઊભા રહી ગયા તમે તમારો ચહેરો જુઓ છો આપણે 5 ફૂટના હોય તો સામે 5 ફૂટ દેખાય એની કરતા વધારે દેખાય 5 ફૂટ જ દેખાય તો એનો મતલબ મારી હાઈટ એટલે વસ્તુની હાઈટ કેટલી 5 ફૂટ અંદર મને જે દેખાણ હોય શું દેખાણ પ્રતિબિંબ તો કે પ્રતિબિંબની હાઈટ કેટલી 5 ફૂટ તો હવે સાંભળો શું લખેલું છે સમતલ અરીસાની મોટવણી એક થાય એનો મિનિંગ શું હવે જો મારે મોટવણી લખવી હોય તો હું લખું મોટવણી મોટવણી બરાબર પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ હવે સમતલ અરીસા માટે પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈ બંને કેવા હોય તો કે સરખા મેં અત્યારે માની લીધું કે ચાલો પ્રતિબિંબ ઊંચાઈ અત્યારે એક્સ છે સોરી આપણે પેલા વસ્તુ ઊંચાઈ લઈ લઈએ માની લો કે વસ્તુની ઊંચાઈ અત્યારે કેટલી માની લીધી મેં ધારો કે વસ્તુ ઊંચાઈ એક્સ છે ચાલો વસ્તુની ઊંચાઈ એચ બરાબર કેટલી થઈ ગઈ એક્સ તો પ્રતિબિંબ કેટલું મળે એક્સ તો પ્રતિબિંબની ઊંચાઈ એક્સ થઈ વસ્તુની ઊંચાઈ એક્સ થઈ તો બંને થઈ ગયા કેન્સલ તો જવાબ કેટલો આવે એક ખ્યાલ આવે છે આ તો મેં તમને કીધું કે સમતલ અરીસાની મોટવણી કેટલી આવે એક પણ એનો મિનિંગ શું એનો મિનિંગ એવો થયો કે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ બંને કેવી હોય સમાન એટલે તમે એવું સમજો કોઈક જગ્યાએ તમે ગણતરી કરો છો એ ગણતરીનો જવાબમાં મોટવણી એક આવે તો તમારે એવું સમજવાનું કે વસ્તુ જેટલી ઊંચાઈની હોય ને એટલી જ ઊંચાઈનું પ્રતિબિંબ હોય તો એનો અર્થ શું થાય તો કે અર્થ લખીએ અર્થ જો મોટવણી કેટલી હોય એક હોય તો તે દર્શાવે છે કે
બોલો તો વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ સમાન હોય તો તે દર્શાવે છે કે વસ્તુ ઊંચાઈ એટલે આને આપણે કહી દઈએ h અને પ્રતિબિંબ ઊંચાઈ ઊંચાઈ સમાન હશે બોલો ખ્યાલ આવે છે તો આ જો કદાચ તમને આવો સવાલ પૂછે કે સમતલ રેખાની મોટવણી 1 થાય એનો અર્થ શું થાય તો મિત્રો જો આ જે મેં બતાવ્યું છે ને આ બધું એ તમારી માટે ખાલી એક સમજણ છે તમારો જવાબ ખાલી આ જ છે આ નીચેવાળો પણ એ તમારી પર ડિપેન્ડ છે માની લો કે તમે આ ઉપરનું ગણતરી કરીને બતાવો તોય ચાલે અને નીચેનું ખાલી લખશો તો પણ ચાલે એમાં કોઈ વાંધો છે નહીં ચાલો એટલે અત્યારે હું બધું એમ જ રહેવા દઉં કે જેથી તમે સમજી શકો હવે તમે એ સમજો કે માની લો કે તમને એવું બતાવેલું છે માની લો કે તમને આવું બતાવેલું છે ત્યાંથી જોજો સવાલ એને શું પૂછેલો જોજો એને એવું કીધું અરીસાની મોટવણી શૂન્ય કરતા નાની મળે તો એનો અર્થ શું થાય અત્યારે અરીસાની મોટવણી કેટલી હતી ઉપરનામાં એક હતી ચલો એક હતી તો તકલીફ નથી હવે એ શું કહે છે કે અરીસાની મોટવણી શૂન્ય કરતા નાની શૂન્ય કરતા નાની એટલે શું કહે છે ખબર શૂન્ય કરતા નાની નો લખે મિત્રો એક કરતા નાની લખાય ચાલો હું એવું લખી દઉં શબ્દ સુધારી નાખું મોટવણી એક કરતા નાની લખી દો મોટવણી એક કરતા નાની મળે તો એનો અર્થ શું થાય માની લો કે કોઈ જગ્યાએ તમે દાખલો ગણતા હતા એ મોટવણીનો જવાબ દાખલા તરીકે તમારી પાસે 0.25 આવ્યો તો આ કેવા શું માગે છે એવો એનો સવાલ છે પહેલા એ સમજજો એણે શું કીધું એક કરતા નાના એટલે 0.25 એક કરતા નાના કહેવાય તો કે કહેવાય તો જવાબ એક કરતા નાનો આવ્યો તો એ શું કહેવા માગે છે એ આપણે કહેવાનું છે મિત્રો ધ્યાનથી સાંભળો જો મોટવણીનું સૂત્ર શું છે તો કે પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ હવે આ ખાલી મેથેમેટિક્સ છે હું મેથેમેટિક્સ જ દો આપણે ખાલી એક કલ્પના કરીએ કે માની લો કે અહીંયા કંઈક અરીસો છે સમતલ નહીં હું ખાલી એમનામ જ કહું છું હવા માટે માની લો કે આ કોઈ અરીસો છે અહીંયા આપણે વસ્તુને મૂકી આટલી હાઈટની અને માની લો કે એનું પ્રતિબિંબ મળ્યું મને આટલું મળ્યું તો હવે તમે ખાલી સમજો આ કઈ ઊંચાઈ તો કે વસ્તુ ઊંચાઈ એને હું કહી દઉં એચ અને આ કઈ ઊંચાઈ તો કે પ્રતિબિંબ ઊંચાઈ એચ ડેશ હવે તમે એ સમજો આપણે અહીંયા મારે પ્રતિબિંબની ઊંચાઈ મૂકવી હોય તો મારે એચ ડેશને મૂકવાના એટલે એચ ડેશ થયા વસ્તુ ઊંચાઈ એટલે કેટલા મૂકવાના મારે એચ મૂકવાના એટલે મેં એચ મૂક્યા હવે મિત્રો મેથેમેટિકલી સમજો આ આ એચ છે એ મોટા છે કે નાના છે આ એચ ડેશ અને એચમાં કોણ મોટા એચ મોટા છે જો નીચેની સંખ્યા મોટી હોય જો નીચેની સંખ્યા મોટી હોય અને ઉપરની સંખ્યા કેવી છે આ નાની છે તો હંમેશા યાદ રાખો એનો જવાબ હંમેશા પોઈન્ટમાં જ આવે નો ખબર પડે તો એક સીધી વસ્તુ સમજો હું શું કહું છું નીચેની સંખ્યા મોટી હોય માની લો કે નીચેની સંખ્યા 2 છે ઉપરની સંખ્યા 1 છે તો આનો જવાબ કેટલો આપે કે તો 0.5 ખ્યાલ આવે છે તો આનો મીનિંગ શું થયો નીચેની સંખ્યા મોટી ઉપરની સંખ્યા નાની તો જવાબ આવ્યો પોઈન્ટમાં હવે તમે સમજો અરીસાની મોટવણી કેટલી કીધી એક કરતા નાની એટલે એનો જવાબ શેમાં આવ્યો પોઈન્ટમાં જવાબ ક્યારે આવે આપણું સૂત્ર શું હતું પ્રતિબિંબ ઊંચાઈ છેદમાં વસ્તુ ઊંચાઈ તો મીનિંગ શું થયો વસ્તુની ઊંચાઈ વધારે હશે પ્રતિબિંબની ઊંચાઈ કેવી હશે ઓછી હશે તો જ મોટવણી કેવી મળે એક કરતા નાની મોટવણી એક ક્યારે મળે તો કે પ્રતિબિંબ અહીંયા જે મળવાનું છે માની લો કે અહીંયા પ્રતિબિંબ મળે એની ઊંચાઈ અને આ વસ્તુની ઊંચાઈ જો સરખી હોય તો મોટવણી એક કરતા નાની ક્યારે મળે તો કે અહીંયા જે પ્રતિબિંબ મળવાનું છે એ નાનું મળશે વસ્તુ મોટી હશે ત્યારે તો ચાલો મને કહી દો તો મોટવણી એક કરતા નાની મળી એનો મીનિંગ શું ચાલો આપો જો કોણ મોટું કોણ નાનું વસ્તુ મોટી પ્રતિબિંબ કેવું નાનું તો લખી નાખી આનો અર્થ ખાલી આટલો થાય છે તો આ જ બાબતને આપણે લખી દેવાની ચાલો લખી દઈએ આ વધારાનું છે એને હું સાફ કરી નાખું વધારાની બાબતને આપણે સાફ કરી નાખીએ ચાલો અહીંયા શું લખશો મને જવાબ આપો શું લખશું આપણે અર્થ મોટવણી એક કરતા નાની હોય તો જો પ્રતિબિંબ ઊંચાઈ મોટી હોય કે નાની તો કે નાની હોય કોના કરતા તો કે વસ્તુ કરતા જો પ્રતિબિંબ ઊંચાઈ એચ ડેશ એ
वस्तु ऊंचाई ऊंचाई h करता नानी होय तो मोटवणी मोटवणी एक करता नानी मळे छे। चलो मारे अहीं एक सवाल एड करवो तो शुं तमे जवाब आपी शको? मानी लो के हुं तमने एम कहूं, मानी लो के हुं तमने एम कही दऊं, हुं अहीं सवाल एड करूं छुं। जोजो, अरीसानी अरीसानी मोटवणी मोटवणी हुं लखी दऊं, अरीसानी मोटवणी एक करता मोटी मळे तो तेनो अर्थ शुं थाय? चलो आपो जवाब मने। अरीसानी मोटवणी केवी मळे? एक करता वधारे। समझी लेजो, जो पहला मोटवणी नु सूत्र h डेश ना छेद मा h, प्रतिबिंबनी ऊंचाई छेद मा वस्तुनी ऊंचाई। जवाब केटलो लावानो छे? एक करता मोटो। जवाब जो मोटो लावानो होय तो अंश नु पद केवो होवो जोईए? मोटो ज। छेद नु पद केवो होवो जोईए? नानो। अंश नु पद मोटो, एटले मानी लो के जो आ वस्तु होय ने तो प्रतिबिंब तमने आटलो मळशे। मानी लो के आ जो वस्तु छे एनी हाइट हुं एम कही दऊं h छे, एनी हाइट हुं कही दऊं h छे, h छे, तो प्रतिबिंबनी ऊंचाई h डेश। अंश नु पद जो मोटो, छेद नु पद नानो, तो जवाब एक करता हमेशा मोटो। केवी रीते सर? जो अंश नु पद 2, छेद नु पद 1, तो जवाब केटलो आवे? 2। तो जवाब एक करता मोटो आवी जाय। तमने एम के 4 ना छेद मा 3, तो तमे एटलो गोळो तो मारी शको कि आनो जवाब 1 पॉइंट समथिंग આવે, 1 કરતા મોટો જ આવે। ખ્યાલ આવે છે? તો આનો મીનિંગ શું થઈ ગયો? ચાલો એનો મીનિંગ શું થઈ ગયો કે ક્યારે મોટોણી 1 કરતા મોટી ક્યારે મળે? શું લખશું આપણે અર્થમાં? બોલો બોલો, કોણ વધારે કોણ ઓછા? તો કે જો પ્રતિબિંબની ઊંચાઈ વસ્તુની ઊંચાઈ કરતા વધારે હોય, લખી નાખો અર્થ, અર્થ એક જ મિનિટ, આનો અર્થ આપણે શું લખશું? જો પ્રતિબિંબ ઊંચાઈ એટલે કે એચ ડેશ કેવા હોય? વસ્તુ ઊંચાઈ કરતા વધારે। જો પ્રતિબિંબ ઊંચાઈ એચ ડેશ એ વસ્તુ ઊંચાઈ એચ કરતા વધારે હોય તો મોટવણી એ કરતા મોટી મળે છે। મિત્રો અહીંયા લખો હોય તો અહીંયા અહીંયા લખો હોય પ્રતિબિંબ ઊંચાઈ કેવી છે? પ્રતિબિંબ ઊંચાઈ h ડેશ એ વસ્તુ કરતા કેવી નાની, વસ્તુની ઊંચાઈ કેવી મોટી, એટલે હું અહીંયા લખું h, તો આ બેમાંથી કોણ મોટા? h મોટા, જે તરફ મોટા એ તરફ આ રીતે બતાવી દેવાનું। હવે આમાં જો પ્રતિબિંબ ઊંચાઈ h ડેશ એ વસ્તુ કરતા વધારે હોય, પ્રતિબિંબ ઊંચાઈ એ વસ્તુ કરતા વધારે, પ્રતિબિંબ ઊંચાઈ એટલે h ડેશ, વસ્તુ ઊંચાઈ એટલે h, કોણ મોટા? તો કે પ્રતિબિંબ મોટા। તો આવી રીતે તો તમે આવી શરત લખવી, આપણે લખી શકો। બોલો ખ્યાલ આવે છે? તો આજે મિત્રો આપણે અગત્યની બાબત મેન સમજા મોટવણી વિશે, પછી પેલા પ્રકાશના કિરણો આવતા હોય, માની લો કે મુખ્ય અક્ષને સમાંતર આવતો હોય તો પરાવર્તન પામીને ક્યાં જાય? એફ માંથી, એફ માંથી આવતો હોય તો પરાવર્તન પામીને ક્યાં જાય? મુખ્ય અક્ષને સમાંતર। સી વાળું કિરણ સીધું સીધું જતું રહે। પછી મોટવણીની વાત કરી, મોટવણી કેવી હોઈ શકે? તો કે મોટવણી એક હોઈ શકે, તો એનો મતલબ વસ્તુની ઊંચાઈ પ્રતિબિંબની ઊંચાઈ બંને સરખા। ખ્યાલ આવે છે? મોટવણી માની લો કે એક કરતા વધારે, તો પ્રતિબિંબની ઊંચાઈ મોટી, વસ્તુની ઊંચાઈ નાની। જો મોટવણી એક કરતા નાની તો પ્રતિબિંબ નાનું, વસ્તુ મોટી। આ બધી શરત છે। પછી આપણે પેલા અંતર લીધા, મુખ્ય અક્ષની ઉપરના બધા કેવા લેવાના? ધન। નીચેના કેવાના? ઋણ। મુખ્ય અક્ષની ડાબી બાજુના કેવા લેવાના? ધન। જમણી બાજુના કેવા લેવાના? મુખ્ય અક્ષની ડાબી બાજુ ને, મારી ભૂલ થઈ, ફરીથી બોલ, મુખ્ય અક્ષની ઉપર કેવા? ધન। નીચે કેવા? ઋણ। મુખ્ય અક્ષની આ તરફના ડાબી તરફના કેવા લેવાના? ઋણ। જમણી તરફના કેવા લેવાના? ધન। ભૂલાઈ જાય તો મિત્રો એનું કોઈ કોઈ કે ટેન્શન લેવાનું નથી, અક્ષ દૂર દેવાની, અક્ષ દૂર દીધી, ઉપર બધા ધન, નીચે ઋણ, આ બાજુ ઋણ, આ બાજુ કયા? ધન, પૂરી થઈ ગયું। બોલો ખ્યાલ આવે છે? મિત્રો આજનો લેક્ચર જે છે એકદમ બેઝિક લેક્ચર હતો, મીન્સ કે એક્ઝામની અંદર આની અંદરથી લગભગ કંઈ નથી પૂછાતું। ઉપરની જે થિયરી ચલાવીને પરાવર્તન મળે કે મુખ્ય મુખ્ય અક્ષને સમાંતર હોય તો એફમાંથી પસાર થાય, એમાંથી પૂછી શકે।
મોટવણી ના આમાંથી એસક્યુ નીકળી શકે ઠીક છે પણ મેઈન ભાગ આજે જે તમને ભણાવ્યો એ બધા ઉપરથી આપણે દાખલા સમજવાના છે ખબર પડે છે આજના લેક્ચરની અંદર જે કાંઈ પણ ચાલેલું છે એનું વ્યવસ્થિત રિવિઝન કરજો અને એને લખી આવજો ઓકે okay.